પર એડવોકેટ મારી સાથે જોડાઈ રહ્યા છે આ મુદ્દે ચર્ચા કરવા માટે. આ ઉપરાંત રુઝાન ખંભાતા અને કિરીટભાઈ જોશી. મીનાબેન, સ્વાગત છે આપનું. આપ હમણાં જ જોડાઈ રહ્યા છો અમારી સાથે, પણ સૌથી પહેલા આ ચુકાદા અંગે આપની પ્રતિક્રિયા જાણવા માંગીશ. પાટણ ગેંગરેપમાં જે આરોપીઓ છે એમના વિરુદ્ધ જે ચુકાદો હાઈકોર્ટે આપ્યો છે એ ચુકાદો ખૂબ જ આવકાર્ય છે. કેમ કે જે રીતના આખી આ જે દુર્ઘટના ઘટી હતી એ દુર્ઘટનામાં જે પીડિતા છે એણે જે આખું સોશિયલી, ઇકોનોમિકલી અને એના જે કરિયર વાઇઝ પણ એને જે પ્રકારે એને નુકસાન પહોંચ્યું છે એ નુકસાનની સામે આ જે સજા છે, આમ જોવા જઈએ તો કાયદાની દ્રષ્ટિએ આ સજા એ છોકરીને એનું જે જીવન છે એ જીવન પાછું નહીં આપી શકે નોર્મલ, પણ છતાં કાયદાએ કાયદાનું કામ કર્યું છે અને એને જે પ્રકારની સજા થવી જોઈએ એ સજા થઈ છે. એનાથી ઘણી બધી સ્ત્રી સંગઠનો અને અમારા જેવા કર્મશીલોને, વિચારશીલ જે મહિલા એડવોકેટો છે તમામને ઘણો આ જે ચુકાદો સાંભળી અને આવા પ્રકારના જે કેસો છે એવા કેસોમાં સીમારૂપ બની શકે એવા પ્રકારનો આજે છે તે ચુકાદો આવેલો, કાયદા પર વિશ્વાસ વધી જશે તમામ લોકોનો. ખાસ કરીને મીનાબેન, જે રીતના આવી રીતની સજા ફટકારવામાં આવી છે, જરૂરથી ઘણા બધા લોકો એવું કહી રહ્યા છે કે જે કૃત્ય કરવામાં આવ્યું છે તેની સામે કદાચ આ સજા એમના માટે ઓછો હોઈ શકે, કારણ કે લોક જુવાર જે રીતનો આ સમય નીકળ્યો હતો, લોકોમાં ભારો ભાર રોજ જોવા મળી રહ્યો હતો. સવાલ અહીં એ ઉભો થઈ રહ્યો છે, કડકમાં કડક સજા આપવા છતાં પણ સમાજમાં કોઈ મેસેજ હજુ સુધી પાસ નથી થઈ રહ્યો. આવી ઘટના છાસવારે દેખાતી આવે છે. વાત બિલકુલ સાચી છે, કેમ કે આજે પણ સામંતશાહી યુગમાં જેમ સ્ત્રીઓને વસ્તુ સમજવામાં આવતી હતી એમ આજે પણ તમે જુઓ તો સ્ત્રીઓને એક વસ્તુ જ સમજવામાં આવે છે, એટલે એના પર આધિપત્ય જમાવવા માટે. કેમ કે સ્ત્રી જે છે એ સ્ત્રીને એક એના ઘરની ઇજ્જત સાથે જોડી દેવામાં આવે છે. કુટુંબમાં ઇજ્જત સંભાળવી એટલે સ્ત્રીએ જાણે એનું જે કામ છે, અને આખા સમાજના જે ડબલ સ્ટેન્ડર્ડ જે છે કે છોકરીઓ જે છે એ છોકરીઓએ અમુક હદમાં જ રહેવાનું, એટલે આ ડબલ સ્ટાન્ડર્ડને કારણે વારે ઘડીએ જ્યારે પણ આવી ઘટનાઓ થાય છે. હવે આપણે આ જોઈએ છીએ દેશમાં આ ઘટનાઓ આટલી સજા થઈ, કેમ કે નિર્ભયા કેસ છે, નિર્ભયા કેસમાં ફાંસીની સજા અથવા એફત જે લોક જોવાળ ઉઠ્યો હતો એ પછી પણ દિલ્હીમાં આટલી બધી ઘટનાઓ, રેપ અને ગેંગ રેપ બંને પ્રકારની ઘટનાઓ, આટલી બધી ઘટનાઓ થઈ રહી છે. એટલે સમાજમાં જરૂર છે માનસિકતા બદલવાની. પુરુષોની જે માનસિકતા છે કે સ્ત્રી એ ઉપભોગની વસ્તુ છે, એ અમે ઈચ્છીએ ત્યારે અમે જેમ ઈચ્છીએ તે રીતના એનો ભોગ કરી શકીએ, આ જે માનસિકતા છે આપણે ફોકસ કરી રહ્યા છીએ માત્ર છોકરીઓને અવેર કરવાની, પણ જરૂર છે છોકરાઓને અવેર કરવાની કે ખરેખર આ સ્ત્રીઓ જે છે કે આ એમના ઘરમાં જે પણ કઈ છોકરીઓ છે એમને એને કઈ નજરથી જોવી જોઈએ, બીજી જે છોકરીઓ છે એમને કેવી રીતના જોવી જોઈએ. એટલે બાળકોના ઉછેરમાં આ બાબત ખાસ લેવી જોઈએ, એટલે સેન્સિટિવિટી છોકરાઓમાં ઊભી કરવાની જરૂર છે કે આ જે આખી જે મેન્ટાલિટી છે એ મેન્ટાલિટીને તોડવી પડશે. કિરીટભાઈ, જે કહેવાતો મોડર્ન સમાજ છે, અમીનાબેનની વાત પરથી જરૂરથી એવું લાગી રહ્યું છે કે મોડર્ન સમાજ માત્ર કહેવા પૂરતો રહી ગયો છે, હજુ પણ લોકોની વિચારસરણી નથી બદલાઈ. હું મીનાબેન અને ખંભાતાબેન બંનેની સાથે સહમત છું કે એકલી ફાંસી, એકલી સજા કરવાથી કે આનું નિરાકરણ નથી આવી જવાનું. આપણી ભારતીય સંસ્કૃતિ જે સમગ્ર વિશ્વ માટે ગૌરવરૂપ છે, પણ આપણા હાલમાં આપણી ભારતીય સંસ્કૃતિને ધીરે ધીરે ભૂલી રહ્યા છીએ. આપણી સંસ્કૃતિ પશ્ચિમી સંસ્કૃતિમાં ફેર ક્યાં? પશ્ચિમી સંસ્કૃતિમાં બહેનો સ્ત્રીઓને એ પોતાની પત્ની તરીકે જુએ છે, જ્યારે ભારતીય સંસ્કૃતિ જે લાખો વર્ષોથી આપણે જે અનુસરી રહ્યા છીએ એ ભારતીય સંસ્કૃતિમાં સ્ત્રીનું સ્થાન એક પોતાની બહેન જેવું હોય છે, એ ત્યાં ફેર છે આટલો. તો જો આપણે એ સંસ્કૃતિનું સ્થાન આપણા અભ્યાસમાં લાવીએ, અભ્યાસક્રમ બદલીએ અને અભ્યાસક્રમની અંદર જ્યાં મૂલ્ય ઘડતર થાય એવા મુદ્દાઓને જો સ્થાન આપવામાં આવે અને એ દ્વારા બાળકોનું ઘડતર થાય તો ભવિષ્યના નાગરિકોમાં આવા વિચારો ક્યારેય નહીં આવે. અને જે બંને બહેનોની જે વાત છે એ વાતને ચોક્કસ અનુમોદન આપી શકાશે, સમાજમાં પરિવર્તન લાવી શકાશે અને આવા બનાવો બનવાને બહુ ઓછો અવકાશ રહેશે. કોઈ પણ આવા બનાવો અથવા કોઈ પણ એવા પરિબળો જે નુકસાનકારક સમાજને છે એ માત્ર સજાથી અટકાવી શકાતા નથી, પરંતુ શિક્ષણના માધ્યમથી જ અટકાવી શકાય છે. અને એટલા માટે શિક્ષણમાં મૂલ્યલક્ષી શિક્ષણ એ અનિવાર્ય છે એવું હું માનું છું. રુઝાન, આપ શું કહેશો આ અંગે, કારણ કે પરિવર્તનની જરૂર જરૂરથી દેશમાં ઉભી થઈ રહી છે. એ તો એક બેઝિક ફેક્ટ છે કે આપણે જે પરિવર્તન અત્યારે કહીએ કે આપણે જ્યુડિશિયલ રિફોર્મ્સ લાયા કે અરે નવા લોઝ લાયા, એમેન્ડેડ લોઝ લાયા, હજી બી હું રિપીટ કરું છું કે એ બધું તો જરૂર છે એટ ધેટ લેવલ, ને ઇટ વિલ ઇઝ અ પ્રોસેસ. યુ કેનોટ એક્સપેક્ટ કે આ જે મેન્ટાલિટી છે, જે પેટ્રાઇકલ સોસાયટી જે હંમેશા કહું છું, જેમાં હંમેશા કહે છે કે જેન્ટ્સ જ એ ઘરનો સૌથી વડીલ ને કે સાચું ને એ બધું,
એ સોસાયટી ને બધું ચેન્જ કરતા આપણને વર્ષો લાગવાના છે, એમાં કોઈ ડાઉટ નથી. પણ યસ, વી આર મુવિંગ ટુવર્ડ ઇટ. બધા જાગૃતતા થાય છે, ભાઈઓ બધા એ લોકો જાગૃતતા ફેલાવે છે, સાચી વાત છે. પણ મારે હજી રિપીટ કરવું છે કે જે આપણા કન્વિક્શન્સ ઓછા છે, જે આપણે સજાઓ ઓછી અપાઈ રહી છે અત્યારે, જે ભલે આપણે નિર્ભયાનો એક કેસ લીધો, સાચી વાત છે કે નિર્ભયાના કેસ લીધો અને એના પછી ચાર કેસ થયા છે, પણ એ કેસમાં જે અગર ફટાફટ સજા અપાય, જે ફાસ્ટ ટ્રેક રિયલ જાય, કારણ કે હજી બી દેર આર લોટ થાઉઝન્ડ ઓફ કેસીસ, રેપ કેસીસ વિચ આર પેન્ડિંગ, જેની જે ફાસ્ટ ટ્રેક તો ફાસ્ટ ટ્રેક હોય છે કે સ્લો ટ્રેક હોય છે, હજી એનું કશું ખાસ નિવારણ આવતું નથી. એ કેસીસ અગર ફટાફટ હેન્ડલ થાય, શાંતિ 25-50-100-200 સજાઓ ઠોકી દેવાય એક મહિનાની અંદર, બતાવાય, તો મને ખ્યાલ છે એટલીસ્ટ એને અમે ફાયર ફાઇટિંગ કહીએ અમારી લેંગ્વેજમાં, અને એને અમે ટોપ ડાઉન એપ્રોચ કહીએ, તો એવું થશે તો આઈ એમ શ્યોર કે એ થોડો ફાસ્ટર ચેન્જ લાવી શકશે. બિલકુલ જરૂર છે, પરિવર્તનની સમાજમાં અને ખાસ કરીને જે ન્યાય પ્રણાલી છે તેમાં પણ ક્યાંક જરૂર વર્તાઈ રહી છે. ચર્ચા જારી રાખીશું, રોકાઈશું નાનકડા બ્રેક માટે.